નમસ્તે બાળકો, આપણે આપણો અગિયારમો પાઠ સંયુક્ત રાષ્ટ્રો યુએન એ ચાલુ કરીએ. એમાં આપણે પાના નંબર 88 ઉપર સલામતી સમિતિ ત્યાં પહોંચ્યા હતા. આપણે યુએનના અંગો જોતા હતા, બરાબર? એમાં આપણે સલામતી સમિતિ પહોંચ્યા. યુનોનો આ સૌથી મહત્વનો અંગ સલામતી સમિતિ છે. તેમાં 15 સભ્યો. કેટલા સભ્યો હોય? 15. સલામતી સમિતિ છે. તો વિટો પાવર કેટલા દેશના સભ્યો પાસે છે? તો કે 5 દેશ. ક્યાં ક્યાં 5 દેશ?
જવાબદારી કરશું અને સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીનો પદ ખૂબ જ જવાબદારીવાળો છે. હા કૃષ્ણ, આ વિશે પણ આપણે જ્યારે મળીએ ત્યારે આપણે ચર્ચા કરશું. હવે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થાઓ જગતના લોકોના જીવન ધોરણ ઉંચાવે, તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, તેમજ લોકોમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું કાર્ય છે. આ ધ્યેયો સિદ્ધ કરવા યુએનના નિયમ હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ કરનારી ખાસ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. હવે સંયુક્ત રાષ્ટ્રની કેટલીક ખાસ વિશેષ સંસ્થાઓ છે, શા માટે? તો કે ભાઈ, વિશ્વના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે આ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું કાર્ય શું છે? તો કે વિશ્વની અંદર વિશ્વના ધ્યેયો જે છે આ ધ્યેય સિદ્ધ કરવા માટે યુએનના હેઠળ કેટલીક એવી સંસ્થાઓ છે. આપણે જોઈએ તો તમને પાના નંબર 89 ઉપર એ સંસ્થાનું પૂરું નામ, એનું કાર્ય, એનું મહત્વ અને એના સંસ્થાનું નામ એ આવ્યું છે. કોષ્ટક આપણે જોઈએ યુએનના વિશેષ સંસ્થાનું નામ, એનું પૂરું નામ, સંસ્થાનું વડુ મહત્વ અને સંસ્થાનું મુખ્ય કાર્ય. તો કે વિશ્વ આરોગ્ય સંગઠન એ સંસ્થા એની વિશેષ એક સંસ્થા છે જેનું નામ છે વિશ્વ આરોગ્ય સંગઠન. એનું ટૂંકું નામ છે હુ. ક્યાં આવેલું છે? તો કે જીનીવામાં. હવે એનું કાર્ય શું છે? તો કે દુનિયાના લોકોના શારીરિક, માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે પ્રયાસો કરવા આવું કામે કરે છે. બીજું આમ છે એનું, તો કે યુનેસ્કો. તો યુનેસ્કો નામ યુનેસ્કો છે, પેરિસમાં આવેલું છે અને દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, જેનું ટૂંકું નામ છે ILO, જે જીનીવામાં છે. એનું કામ છે કે માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરવા. પછી છે ખોરાક અને કૃષિ સંગઠન, જેને કહેવાય છે FAO, જે રોમમાં આવેલું છે. સોરી, હજી આપણે એ વચ્ચે ભૂલી ગઈ, યુનિસેફ. તો કે યુનિસેફ છે, એનું ટૂંકું નામ યુનિસેફ છે, જે ન્યુયોર્કમાં આવેલું છે, જે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણયુક્ત આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજો. ત્યાર પછી છે ખોરાક અને કૃષિ, જેનું FAO છે, ટૂંકું નામ રોમમાં આવેલી છે અને વિશ્વમાં અન્ન ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય તેવા પ્રયાસો કરો. પછી છે વિશ્વ બેંક IBRD, જે વોશિંગ્ટન DCમાં આવેલી છે અને વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોને પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવાનું કામ કરે છે. બેંક છે લોન આપે, દેશની વિશ્વના દેશોની જે ખુવાયેલું હતું એને ફરી પાછી લોનથી એ દેશોને ફરી પાછા બેઠા કરવા માટે ધિરાણ આપે, લોન આપે અને મહાનગરોના પ્રોજેક્ટ માટે પણ લોન આપે છે. તો આ બધી સંસ્થાઓ આવી કામગીરી કરે છે. નીચે તમને પ્રવૃત્તિના બે લોગો આવ્યા છે, એની નીચે તમારે નામ લખવાનું છે. પહેલું છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, પહેલાનું શું નામ હશે? તો કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. અને બાજુનું છે એમાં આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન. તો આ બે નામ તમારે લખી લેવાના છે. આજનું તમારું લેસન છે તો કે તમારા પાઠ્યનો પ્રશ્ન સ્વાધ્યાય 5 નો છે, તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 5 નો જે તમારું CW લેસન છે એમાં તમારા આગળ લોકો છે. 5મા પ્રશ્ન એની નીચે તમારે એના નામ લખવાના છે. તમે અહીંયા લખી દીધા છે IAEA, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી. અને બીજામાં છે IMO, ઇન્ટરનેશનલ મેરી
મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, જે તમે આમાં જોઈને પણ લખી શકશો. તો આ તમારા પાઠ્યમાં એના નામ લખી લેજો, પાઠ્યમાં એના ચિત્રો દોરી લેજો, બરાબર. તમારા